વાંકલમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા પરમહંસ સુખાનંદજી મહારાજના 75મા નિર્વાણ દિનની ઉજવણી થઈ. સંતોનું ભવ્ય સ્વાગત કરાયું. શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા. માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક પરમગુરુ શ્રીમંત કરુણાસાગર ભગવાનના પ્રાકૃત ભાષામાં લખાયેલ હસ્તલિખિત ગ્રંથોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પરમહંસ સુખાનંદજી મહારાજના 75મા નિર્માણ દિન નિમિત્તે શોભાયાત્રા સત્સંગ સહિતના યોજાયેલા કાર્યક્રમમાં જ્ઞાન સંપ્રદાયના હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્ઞાન સંપ્રદાયના મહંત કૃપાલદાસજી મહારાજ, સુકુવા મહંત નિશ્ચલદાસજી મહારાજ, શિશોદરા સંત રમેટી રામજી મહારાજ, રણભૂન ઘાટી સંત અજીતદાસજી મહારાજ, પોલાજપુર વગેરે સંતોનું ભવ્ય સામયુ કરાયું હતું. ત્યારબાદ શોભાયાત્રા વાંકલ બજાર થઈ ભગવાન કરુણાસાગર મંદિરે પહોંચી હતી. રાત્રે યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સંત રમેટીરામ મહારાજે સત્સંગ કરતા કહ્યું કે સન 1915માં પરમહંસ સુખાનંદજી મહારાજ દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા. એ તેમણે આદિવાસી સમાજના લોકોને અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનોમાંથી મુક્ત કરાવી સમાજને જ્ઞાન સંપ્રદાય સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આ વિસ્તારમાં ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક પ્રત્યે જાગૃતિ આવતા સમાજ આર્થિક રીતે પગભર બન્યો. પરમહંસ સુખાનંદજી મહારાજનું ખૂબ મોટું યોગદાન આ વિસ્તારમાં રહ્યું છે. આજે જે કઈ સમાજની પ્રગતિ થઈ છે તે સુખાનંદજી મહારાજને આભારી છે. ઉપસ્થિત રહેલા સંતો મહંતોએ વિરલ વિભૂતિને યાદ કરી તેઓના આદર્શ સિદ્ધાંતો અને અધૂરા કાર્યોને આગળ ટપાવવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના જ્ઞાન સંપ્રદાયનું સમાજમાં કામ કરી રહેલા નવયુવાનોને નિશ્ચલ દાસજી મહારાજે સત્કાર કરી દીક્ષા આપી હતી. વાંકલના ભગવાન કરુણાસાગર મંદિરે માંગરોળ તાલુકા કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય ભક્ત સમાજ માંગરોળ તેમજ માંડવી તાલુકા કેવળ જ્ઞાન પ્રચારક મંડળ મુક્તાદાસજી સેવા સમિતિ નેત્રંગ વલિયા ઉમરપાડા અને પરમહંસ સુખાનંદ કેવળ જ્ઞાન જ્યોત સંસ્થાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.